बजाज फाइनेंस कंपनी द्वारा पेनल्टी ना नामे ग्राहकों ने परेशान करी छेतरपिंडी ना आक्षेपो। वडोदरा में ग्राहकों ने बजाज फाइनेंस कंपनी की कचेरी ये जाई विरोध करियो। कोरोना काल थी घणा लोगों ना रोजगार धंधा ठप रहता, लोगों ने आर्थिक तंगी उभी थी हती, साथे ज केटलाक लोको पोताना संतानोना लग्न अभ्यास माटे पण केटलाक फाइनांस कंपनीओमांथी व्याज रूपे लेता होय छे। आज रीते केटलाक लोको द्वारा बजाज फाइनांस कंपनीमांथी पैसा लीधा हता ने त्यारबाद केटलाक लोकोना बैंक एकाउंटमांथी पेनल्टीना नामे रूपिया कपाई जता ग्राहको आजरोज वडोदरा शहેરના ગેંડા સર્કલ નજીક આવેલ બજાજ ફાઇનાન્સની ઓફિસે આવી વિરોધ કરતા કેટલાક ગ્રાહકોને બજાજ ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ દ્વારા તેઓની કપાટ પેનલ્ટી પરત આપવાની વાત કરી કરવામાં આવ્યા હતા, પરંતુ ગ્રાહકોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો। બજાજ ફાઇનાન્સની ઓફિસે ગ્રાહકોને ટોકન આપ્યા બાદ બેસવાની સુવિધા સુધા આપવામાં આવતી નથી। ગ્રાહકો દ્વારા ઘણી ફરિયાદ છતાં બજાજ ફાઇનાન્સની મનમાની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવા પણ ગ્રાહકોએ આક્ષેપો કર્યા હતા। વડોદરાથી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, સંકલ્પ ન્યૂઝ। બજાજ કંપનીમાં તકલીફ એ છે, 295 કાપેલા છે, 1/15/2022 ટોટલ એમાઉન્ટ છે બધી 7,500 એવા કપાઈ ગયા છે। અને બજાજમાં જઈએ તો બજાજવાળા એવું કહે છે કે તમે બેંકમાં જાઓ, બેંકવાળા કે બજાજમાં જાઓ તો આ પૈસા કાપ્યા છે કોણે, મને એનો જવાબ જોઈએ, ઉલ્લું બનાવે છે બેંકવાળા એવું કહે છે। કઈક લોકોને પ્રોબ્લેમ છે અહીંયા આગળ, અને આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગરીબ માણસો અણપણો માણસો ગમે તેમ લૂંટાઈ રહ્યા છે, એનો જવાબ આપો તમે। કોઈ જવાબ નથી, આ બેંકની એન્ટ્રી કમ્પ્લીટ છે બધું જ, ફાઇનાન્સવાળા એક આપે છે બજાજ ફાઇનાન્સવાળા 295 કેટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ટોટલ 23 એન્ટ્રી હા 23, 24, 25, 26, 27, 27 કાપી લીધા છે આપતા, તો મારા અંદર મેસેજ આવ્યો હતો બરાબર, તો 295 વાળા 6 મેસેજ મારા મોબાઈલમાં પડ્યા હતા, તો મેં વિચાર કર્યો એવું સારા મેસેજ આવ્યા છે, તો મેં બેંકમાં ગયો, બેંકમાં મેં ઇન્કવાયરી કરી કે મેડમ મારા પૈસા ખાતામાંથી કપાણા છે બરાબર, તો મને મેડમે સ્ટેટમેન્ટ આપ્યું ત્યાંનું, તો મને એવું કીધું બજાજવાળાએ તમારા પૈસા કાપ્યા છે સર, તો મેં કીધું કંઈ વાંધો નહીં મેડમ, મને સ્ટેટમેન્ટ તમારું આપો તો મેં ત્યાં બજાજમાં જઈને બતાવું, તો મેં ત્યાં બજાજમાં જઈને આવ્યો અને મને સ્ટેટમેન્ટ આપ્યું, તો મેં બજાજમાં આવ્યો, પછી બજાજવાળાને મેં સ્ટેટમેન્ટ બતાવ્યું તો મને એવું કે તમારી પેનલ્ટી બાકી હતી, છતાં મેં એને એમ કીધું મારી પેનલ્ટી સાથે એમાઉન્ટ બધી પતી ગયેલી છે બરાબર, મારે 1 થી 2 સાલ મારા ઉપર થઈ ગયા છે બરાબર, તો તમે કઈ રીતે કાપો, તો કે સારું તમે કામ કરો, મેં તમને એક ફોર્મ આપું છું, એનું ફોર્મ ભરીને તમે મને આપો તો 7 દિવસમાં તમારા પૈસા રિફંડ આવી જશે જે બી કપાણા છે, તો મેં કીધું કંઈ વાંધો નહીં, તો આજે મેં ફરી વાર આવ્યો, 6 દિવસ થઈ ગયા, તો હજુ સુધી કંઈ રિપ્લાય આવ્યો નથી મારા મેસેજમાં કંઈ, તો મને એવું કે હજુ 2 દિવસ વેટ કરો તમે, તો મેં 2 દિવસનો વેટ કરું છું, તો ભાઈ ના આવે તો ઉપરની કંઈ કાર્યવાહી કરીશું। મારા જેવા તો બહુ બધા ઘણા લોકો છે પણ બિચારા બોલી નહીં શકે એવા છે બરાબર, એ લોકોને બધાને ઉલ્લું બનાવે છે કે આમ છે તેમ છે, અને આપણા ઇન્ડિયામાં ગુજરાતમાં મોટાભાગે ભણેલા કોઈ છે નથી બરાબર, એટલે એમને ઉલ્લું બનાવવામાં આવે છે। મેસેજ એવું કહે છે કે આવી જશે, તમે વેટ કરો થોડો, 6 દિવસ 5 દિવસ વેટ કરો, પણ મને 7 દિવસનું ટોટલ કીધું હતું, મેં વેટ કરું છું હજુ બી।